નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ નવ મે બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે ટેસ્ટ જેમાં રોજ દસ પ્રશ્નો આપણે પૂછીએ છીએ એ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે હવે એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે અને બાકીના પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કેટલા જિલ્લામાં અટલ ભૂજલ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે તો સાચો જવાબ આવશે સાત જિલ્લામાં કેટલા જિલ્લામાં સાત જિલ્લામાં અટલ ભૂજલ યોજના છે એનું અમલીકરણ કરવામાં આવ્યું છે વર્લ્ડ બેંક અને દેશનું આપણું જે જલ શક્તિ મંત્રાલય છે એના દ્વારા અનુદાનિત અટલ ભૂજલ યોજનાનું ગુજરાતમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનું વધુ પડતું ખેંચાણ ધરાવતા જે સાત જિલ્લા છે જેમાં અમદાવાદ બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા કચ્છ પાટણ અને સાબરકાંઠા એમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે હવે મિત્રો અહીંયા કહ્યું છે જલ શક્તિ મંત્રાલય તમારા માટે પ્રથમ પ્રશ્ન રહેશે કે જલ શક્તિ મંત્રાલય છે એના મંત્રી કોણ છે અટલ ભૂજલ યોજના વિશે આપણે જોઈશું તો તે સમુદાયની ભાગીદારી સાથે ભૂગર્ભ જળના ટકાઉ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેની શરૂઆત પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં થઈ હતી તે જલ શક્તિ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે અને ભારત સરકાર અને વર્લ્ડ બેંક દ્વારા પચાસ પચાસ ટકા એના ભંડોળે એના ધોરણે ભંડોળ પૂરું પાડવામાં આવે છે એટલે પચાસ ટકા ભારત સરકાર આપશે અને પચાસ ટકા વર્લ્ડ બેંક આપશે યોજનાના અમલીકરણ માટે ઓળખાયેલા અતિશય શોષિત અને જળ તણાવવાળા વિસ્તારો ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ આવેલા છે હવે મિત્રો અહીંયા વર્લ્ડ બેંકની વાત કરીએ એટલે વિશ્વ બેંકની વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ આપણે ભણ્યા હતા કે આફ્રિકામાં જોવા મળતા કાળા ગેંડા જે છે એના માટે એમણે શું કર્યું છે એકસો પચાસ મિલિયન ડોલર એના બોન્ડ બહાર પાડ્યા છે વર્લ્ડ બેંકની વાત કરીએ તો ડેવિડ માલપાસ તેના અધ્યક્ષ છે અને તેના શિક્ષણ સલાહકાર છે આપણા મહારાષ્ટ્રના રણજીતસિંહ દેસાલે જેમને બે હજાર વીસમાં ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો હતો બીજી વસ્તુ આપણે વાત કરીએ જલ શક્તિ મંત્રાલય તો જલ શક્તિ મંત્રાલય દ્વારા આપણા ભારતમાં એક યોજના લાગુ કરવામાં આવી રહી છે જેનું નામ છે હર ઘર જલ યોજના અને આ યોજના છે એ બે હજાર ઓગણીસમાં શરૂઆત થઈ હતી કેન્દ્ર સરકારની યોજના છે પાંચ વર્ષનો લક્ષ્યાંક હતો એટલે બે હજાર ચોવીસમાં ભારતના દરેક ગામડામાં દરેક ઘરે નળેથી પીવાનું પાણી મળી રહે એ પ્રમાણેની યોજના છે ગુજરાત સરકારનું લક્ષ્યાંક બે હજાર બાવીસ એટલે આ વર્ષનું છે બારમો જિલ્લો બન્યો છે કચ્છ અને ભારતનો સોમો જિલ્લો જેણે હર ઘર જલ આ લક્ષ્યાંક પૂર્ણ કર્યું હોય એ બન્યો છે ચંબા જે આવેલો છે હિમાચલ પ્રદેશમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો સવાલ તાજેતરમાં કોણે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર ત્રણ ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કર્યું છે તો સાચો જવાબ રહેશે અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા બાબતોના મંત્રી છે અમિત શાહ એમણે આ ત્રણ ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે જોઈ લઈએ આપણે એના વિશે તો મિત્રો સુંદરવનના દુર્ગમ વિસ્તારની સુરક્ષા માટે ભારત બાંગ્લાદેશ સરદર સરહદ પર ત્રણ ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું પશ્ચિમ બંગાળની તેમની બે દિવસની મુલાકાતમાં પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીએ તરતી બોટ એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી બતાવી અને મૈત્રી સંગ્રહાલયનો પણ શિલાન્યાસ કર્યો ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ સતલજ કાવેરી અને નર્મદા કોચ સિપયાર્ડ દ્વારા બનાવવામાં આવી છે અને આ ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ છે એ આધુનિક સુવિધા અને સુરક્ષાના સાધનોથી સજ્જ છે આની જે આગળનો ભાગ છે ને એ જવાનોની સુરક્ષા માટે બુલેટ પ્રૂફ છે અને એક મહિના સુધી ઇંધણ ભર્યા વિના ડીજી સેટ સાથે તે તરતી રહી શકે છે એક બીઓપી સાથે છ નાની બોટ છે જેમાં ઘૂસણખોરી અને દાણચોરી બંનેને રોકવા માટે પૂરતી વ્યવસ્થા છે ઓકે અને આ તો આપણે જોડીશું ને મૈત્રી સંગ્રહાલય ફ્રેન્ડશીપ મ્યુઝિયમનો શિલાન્યાસ પણ એમણે કર્યો છે હવે ભારત બાંગ્લાદેશની બોર્ડરની વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ રેડ ક્લીફ કહેવાય છે શું કહેવાય રેડ ક્લિફ ભારત પાકિસ્તાનની પણ રેડ ક્લીફ કહેવાય છે અમિતભાઈ શાહની વાત કરીએ તો આપણે ભણ્યા હતા કે દાંડી યાત્રાની શરૂઆત કરાવી હતી બારમી માર્ચના રોજ સાયકલથી સાયકલની યાત્રા હતી તમારે જણાવવાનું કઈ જગ્યાથી આની શરૂઆત કરાવી તમને ખબર હોય તો જણાવી શકો છો ક્યાંથી શરૂઆત કરાવી આ ઉપરાંત તમને ખબર છે કે એક લાડુ વિતરણ યોજના હતી શું હતું લાડુ વિતરણ યોજના સગર્ભા બહેનોને લાડુ પૌષ્ટિક લાડુ આપવા માટેની યોજના ગાંધીનગરમાં એની શરૂઆત કરવામાં આવી હતી અમિતભાઈ શાહ દ્વારા આ ઉપરાંત આપણે અહીંયા વાત કરીએ તો ગાંધીનગરમાં જે રેલવે સ્ટેશન છે ત્યાં મહિલા સ્વયં સહાયક જૂઠો સેલ્ફ હેલ્પ ગ્રુપ આમના દ્વારા જે ટી સ્ટોલ બનાવ્યું એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આપણે ભણ્યા હતા કે બનાસકાંઠામાં સીમા દર્શન માટે નડાબેડ છે ને ત્યાં પ્રવાસન સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડેરી સહકારી યોજના આણંદની અમૂલ ડેરીના પંચોતેર વર્ષ દરમિયાન વર્ષ થયા એ નિમિત્તે આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો આ બધી બાબતો યાદ રાખવાની પરીક્ષામાં પૂછાઈ શકે છે ભારતની પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો પ્રથમ સેટ એનસીઆરટીસીને સોંપવામાં આવ્યો રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની પ્રથમ સેટ ગુજરાતના સાવલી સ્થિત ઉત્પાદન ફેક્ટરી છે ત્યાં નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટને સોંપવામાં આવ્યો છે આ સેટ આકર્ષક અને આધુનિક ડિઝાઇન સાથે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હળવા વજનના અને ઓટોમેટિક ટ્રેન્ડ પ્રોટેક્શન ઓટોમેટિક ટ્રેન્ડ કંટ્રોલ અને ઓટોમેટિક ટ્રેન ઓપરેશન સાથે શું સંગત છે રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ એટલે શું તમે બ્રેક મારોને તો એના લીધે ઉર્જા ઉત્પન્ન થાય અને ચાર્જિંગ થાય આર આર ટ્રેન સેટ મહત્તમ એકસો એસી કિલોમીટર પર અવરની ઝડપે દોડી શકે છે અને ટ્રેન સેટની જાળવણી અને સંચાલન ઉત્તર પ્રદેશના દુહાઈ ડેપોથી દુહાઈ ડેપોથી કરવામાં આવશે એનસીઆરટીસીએ દિલ્હી ગાઝિયાબાદ મેરઠ વચ્ચે ભારતના પ્રથમ આરઆરટીએસ કોરિડોરની અમલીકરણ એજન્સી છે આ કોરિડોર બ્યાસી કિલોમીટર લાંબો છે અને સાઈબાબાદ અને દુહાઈ વચ્ચેનો સત્તર કિલોમીટર લાંબો વિભાગ બે હજાર ત્રેવીસમાં કાર્યરત થઈ જશે અને આખે આખો કોરિડોર બે હજાર પચીસમાં કાર્યરત થશે યાદ રાખજો ભારતની પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ખાસ યાદ રાખજો હવે ટ્રેનની વાત કરી તો તમને ખબર હોવું જોઈએ કે થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા એટલે આપણે કહી શકીએ એક એન્ટી ટ્રેન કલિઝન સિસ્ટમ એટલે કે બે ટ્રેનો એક જ પાટા પર હોય તો એ ટ્રેન અથડાઈને એ માટે એક કવચ નામની સિસ્ટમ બનાવવામાં આવી છે પરીક્ષામાં પૂછાઈ શકે છે ટ્રેનની વાત થઈ એટલે રેલવેની વાત થઈ તો રેલવે બોર્ડના અધ્યક્ષ છે એમનું નામ છે વિનય કુમાર ત્રિપાઠી વિનય ત્રિપાઠી અને રેલવે મંત્રી પૂછાય તો આવશે અશ્વિની વૈષ્ણવ શું આવશે અશ્વિની વૈષ્ણવ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો મારો એક અને એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરજો મારો એક ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો છે એ મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવું બિલકુલ ફ્રીમાં જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એટલે તમે અહીંયા ફ્રીમાં વિડીયો જોઈ રહ્યા છો અને આની પીડીએફ ફાઇલ પણ તમને મળી જશે ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલ પરથી એને જોઈન કરી લો બીજો મારો ધ્યેય છે કે આપણું ગુજરાત આપણું જે આ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની હાલમાં એમાં એકાવન હજાર સબસ્ક્રાઈબર મિત્રો છે અને આપણે એક લાખ સુધી લઈ જવાના છે તમારો સાથ અને સહકાર જોશે તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને ત્યારબાદનો સવાલ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય યુવા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે જેના મંત્રી અનુરાગ ઠાકુર છે એમના દ્વારા રાષ્ટ્રીય યુવા નીતિ બે હજાર ચૌદ હાલના ડ્રાફ્ટની સમીક્ષા કર્યા પછી સરકારે નવો ડ્રાફ્ટ નેશનલ યુથ પોલિસી તૈયાર કર્યો છે ચલો અહીંથી એક પ્રશ્ન તમારા માટે આપણા ગુજરાતના રાજ્ય કક્ષાના યુવા અને રમતગમત મંત્રી કોણ છે એ જેને ખબર હોય જણાવી શકે છે કમેન્ટ બોક્સમાં લખીને નવા ડ્રાફ્ટ એનવાયપી યુવા વિકાસ માટે દસ વર્ષના વિઝનની પરિકલ્પના કરે છે જે ભારતને બે હજાર ત્રીસ સુધીમાં હાંસલ કરવા માગે છે નવો ડ્રાફ્ટ એનવાયપી પાંચ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં યુવા વિકાસ પર વ્યાપક પગલાંને ઉત્પેરિત કરવા માગે છે જેમાં શિક્ષણ રોજગાર સાહસિકતા યુવા નેતૃત્વ વિકાસ આરોગ્ય માવજત અને રમતગમત અને સામાજિક ન્યાયનો સમાવેશ થાય છે તે અગ્રતા ક્ષેત્રે હાંસિયામાં ધકાઈ ગયેલા વર્ગોને હિતોમાં ધ્યાનમાં રાખીને સામાજિક સમાવેશ દ્વારા એના સિદ્ધાંત દ્વારા આધારિત છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ જોઈશું મિત્રો હરિયાણા છે એણે ઈ લર્નિંગ યોજના શરૂ કરી છે હરિયાણામાં હરિયાણા રાજ્ય સરકારે એની મહત્વકાંક્ષી આ યોજના છે ઈ લર્નિંગ જે અંતર્ગત શું કરવામાં આવશે ધોરણ દસ અને બારના સરકારી શાળાના વિદ્યાર્થીઓને લગભગ ત્રણ લાખ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે આ ટેબ્લેટ વ્યક્તિગત અને અનુકૂલનશીલ લર્નિંગ સોફ્ટવેર સાથે પ્રીલોડેડ સામગ્રી બે જીબી મફત ડેટા જેવી સુવિધાઓથી સજ્જ છે સરકાર ધોરણ દસ અને દસથી બારના પાંચ લાખ વિદ્યાર્થીઓને સાધન સામગ્રી પ્રદાન કરવા માંગે છે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ તેઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ અને આગામી વર્ષમાં તે ક્વોલિફાય થયા પછી તેમને મળશે આવતા વર્ષથી ધોરણ નવ અને ધોરણ દસ સુધીના તમામ વર્ગોને આમાં આવરી લેવામાં આવશે હરિયાણાની વાત થઈ છે તો હરિયાણા છે એના સીએમ છે મનોહરલાલ ખટ્ટર અને ગવર્નર બંડારુ દત્તાત્રેય છે તમારે જણાવવાનું છે હરિયાણાનું કેપિટલ કયું છે પંજાબનું પણ એ જ છે તમને આવડતું હોય તો જણાવો મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે એમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર ભાગો મેં અપલોડ કરાવેલા છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આના સિવાય તમને ઘણી બધી શોર્ટ ટ્રિક્સ અને ઘણા બધા બીજા વિડીયો પણ જોવા મળશે સ્પેશિયલ જીકે માટેની આપણી આ ચેનલ છે પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને દર વર્ષે મધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ રહેશે કે મે મહિનાનો બીજો રવિવાર શું કહું છું મે મહિનાનો બીજો રવિવાર જે છે એને મધર્સ ડે તરીકે મનાવવામાં આવે છે આ વખતે આઠમી તારીખે હતો મધર્સ ડે એ માતૃત્વની ઉજવણીને ચિહ્નિત કરે છે ચલો અહીંથી તમારા માટે પ્રશ્ન છે કે ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે હું શું કહી રહ્યો છું લખાતું નથી અહીંયા ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે હવે એવું માનવામાં આવે છે કે મધર્સ ડે પ્રથમ વખત યુએસમાં ઓગણીસો આઠમાં ઉજવવામાં આવ્યો હતો જ્યારે અન્ના ઝાર્વિક નામની મહિલાએ વેસ્ટ વર્જિનિયાના ગ્રાફટનમાં સેન્ટ એન્ડ્રુના મેથોડિટર્સમાં તેમની માતાનું સ્મારક રાખ્યું હતું તમારે જણાવવાનું છે ફાધર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તાજેતરમાં ગૂગલ ઇન્ડિયાએ કોને જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે તો સાચો જવાબ આવશે અર્ચના ગુલાટીને કોને અર્ચના ગુલાટીને ઓપ્શન એ છે સંગીતા સિંઘ આમના વિશે આપણે ભણ્યા હતા તમારે મને આન્સર આપવાનો છે કોણ છે ઓકે ઓપ્શન બી છે સોનાલી સિંઘ જેઓ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ બન્યા છે એ યાદ રાખજો તો તાજેતરમાં ગૂગલે નીતિ આયોગના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ અર્ચના ગુલાટીને ભારતમાં જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે અગાઉ તેમણે માર્ચ બે હજાર એકવીસમાં ફેડરલ થિંકટેન્ડ નીતિ આયોગમાં ડિજિટલ સંચાર માટે સંયુક્ત સચિવ તરીકે કામ કર્યું હતું ગયા વર્ષે એપ્રિલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી ગુલાટી મે બે હજાર સાતથી લઈને ફેબ્રુઆરી બે હજાર બાર દરમિયાન ટેલિકોમ મંત્રાલયના યુનિવર્સલ સર્વિસિસ ઓબ્લિગેશન ફંડ ઓફ ઇન્ડિયામાં નાણાં વિભાગમાં સંયુક્ત વહીવટ કરતા હતા જ્યાં તેમણે યુ એસ ઓ યોજના એની ડિઝાઇન અમલીકરણ તેમજ સબસિડી વિતરણની નાણાકીય પાસાઓનું ધ્યાન રાખ્યું હતું બે હજાર સત્તરથી લઈને બે હજાર ઓગણીસ સુધી ટેલિકોમ સેક્રેટરી ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર એટલે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી કહી શકો એમણે એવી સેવા આપી હતી ઓકે તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું ગૂગલની વાત કરીએ તો ગૂગલના સીઈઓ છે હાલમાં એનું નામ છે સુંદર પિચાઈ ગૂગલની પેરેન્ટ કંપની એનું નામ શું છે આલ્ફાબેટ છે એ પણ યાદ રાખજો જમ્મુ કાશ્મીર છે એની વાત કરીએ તો એનો જે સાંબા નામનો જિલ્લો છે એ સો ટકા પરિવારોને એ બી પી એમ જે સેહદ યોજના હેઠળ આવડનાર પ્રથમ જિલ્લો બન્યો દેશનો પ્રથમ જિલ્લો બન્યો એવું કહી શકીએ અહીંથી કટ થઈ ગયું છે રાજ્ય આરોગ્ય એજન્સી એના દ્વારા અગિયાર એપ્રિલથી એકવીસ એપ્રિલ સુધી સમગ્ર જિલ્લામાં તમામ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર કચેરીમાં આયોજિત વિશેષ નોંધણી ઝુંબેશના સમાપન બાદ જિલ્લાએ આ સીમાચિહ્ન હાસિલ કર્યું છે એવું સ્થા સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે સત્તાવાર માહિતીની વાત કરીએ તો માહિતી અનુસાર સાંબા જિલ્લામાં બાસઠ હજાર છસો એકતાલીસ પરિવારો છે જેમાં ત્રણ લાખ ચાર હજાર પાંચસો દસ લોકો એબી બી પી એમ જે સેહત ગોલ્ડન કાર્ડ માટે પાત્ર છે અહીંયા સેહતનો મતલબ શું થાય ખબર છે સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે આ યોજનામાં સરકાર દ્વારા ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે પરિવાર દીઠ પાંચ લાખનું કવચ કવચ પૂરું પાડવામાં આવે છે અને અહીંયા તો આપણે વાત કરી છે જમ્મુ અને કાશ્મીરની જમ્મુ કાશ્મીર છે એ પ્રથમ એવું યુનિયન ટેરેટરી બન્યું છે જેમાં જિલ્લા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવશે આ ઉપરાંત યાદ રાખવાનું છે તમારે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું હવે બે યુનિયન ટેરેટરીમાં ડિવાઈડ થઈ ગયું એક તો જમ્મુ કાશ્મીર અને બીજું બન્યું લદ્દાખ ત્રીજી વસ્તુ જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ કોણ હતા ગિરીશચંદ્ર મુર્મુ હાલમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે તો મનોજ સિન્હા છે વિશ્વમાં સૌથી વધારે સોળસો મીટરની ઊંચાઈ પર કેસર મળે છે એવું એકમાત્ર સ્થળ અને જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં વિશ્વનું સૌથી મોટું ઊંચું આઈસ ઇગલું બનાવવામાં આવ્યું હતું અને એક ફાયરિંગ રેન્જ છે એનું નામ વિદ્યા બાલનના નામ પર રાખવામાં આવ્યું હતું તો એ પણ આપણે ભણ્યા હતા આ યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી તબીબી શાખાની યુનાની પદ્ધતિ સેકન્ડ ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો કોચીમાં ક્યાં કોચી ત્રીજો સવાલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી તો પેશવાઓ ચોથો સવાલ ઘણા બધા વિદ્વાનો દ્વારા અનુવાદિત થયેલ ધીરાજ મનામાં નીચે પૈકી કોનો અનુવાદ છે તો મહાભારતનો પાંચમો સવાલ પ્રાંતિય ધારાસભાઓ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ થી ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી તો ફેબ્રુઆરી ઓગણીસો સાડત્રીસમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે તુવેર ઘઉં ઘઉં બાજરી ઘઉં સોયાબીન બધા જ આવશે સેકન્ડ ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશના ઝાંસી ઝાંસીમાં ત્રીજું જળ સ્ત્રાવ વિસ્તારમાં જમીન ધોળાણ અટકાવવા સૌથી સારો ઉપાય કયો કહી શકીએ આપણે તો આવશે બંડિંગ ચોથો સવાલ ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા કેટલી છે તો એકસો સત્યાવીસ ટકા છે સિમલીપાલ જેવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો આ આવેલું છે ઓડિશામાં હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં સિત્તેર જેટલા વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું તો છોટા ઉદેપુર સેકન્ડ સવાલ ભારતની પ્રથમ આદિવાસી આરોગ્ય વેધશાળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો ઓડિશામાં અને આદિવાસી પરથી યાદ રાખવાનું કે નવમી ઓગસ્ટ છે અહીંયા લખાતું નથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતનું કરંટ અફેર જે આપણી સિરીઝ છેલ્લા છ મહિનાની એમાં ભાગ એકમાં તો તમારા બધાનો રિસ્પોન્સ એટલો જબરજસ્ત મળ્યો છે મિત્રો મજા પડી ગઈ કે પાંસઠ હજાર કરતાં વધારે એને જોયો સાડા ચાર હજાર કરતાં વધારે મિત્રોએ પસંદ કર્યો તમારે જોવાનો બાકી હોય જે પણ ભાગ પહેલો ભાગ બીજો ત્રીજો ચોથો પાંચ ભાગ છે જોઈ લેજો પસંદ આવે ને તો જ વિડિયોને લાઇક અને શેર કરવાનું પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અવશ્ય નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને એમાં કોઈ પ્રકારનો ચાર્જ લાગતો નથી હવે જોઈશું મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ સવાલ શું પૂછ્યો હતો આપણા જલ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે તો સાચો જવાબ શું આવશે ગજેન્દ્રસિંહ શેખાવત સેકન્ડ સવાલ અમિત શાહે યાત્રા જે દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો સાયકલની દાંડી યાત્રા એની શરૂઆત ક્યાંથી થઈ તો જવાબ એ આવશે કોચરબ આશ્રમ ત્રીજો સવાલ ગુજરાતના યુવા અને રમતગમત મંત્રી રાજ્યકક્ષાના છે એમનું નામ શું છે હર્ષંઘવી ચોથો સવાલ હરિયાણાનું કેપિટલ કયું એકદમ સિમ્પલ સવાલ પૂછ્યો ચંદીગઢ પંજાબનું કેપિટલ પૂછાય તો પણ ચંદીગઢ અને પોતે યુનિયન ટેરિટરી પણ છે જેના ઉપરાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે અને પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત છે બંનેના ફાધર્સ ડે દર વર્ષે ક્યારે મનાવામાં આવે તો યાદ રાખવાનું જૂન મહિનાનો ત્રીજો રવિવાર છઠ્ઠો સવાલ સંગીતા સિંઘ કોણ છે મેં તમને પૂછ્યું ગઈકાલે જ ભણ્યા હતા ને સીબીડીટી સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એના ચેરમેન તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો શું કર્યું ચેરમેન તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો સાતમો પ્રશ્ન પૂછ્યો કે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે પૂછો તો કંઈ આન્સર આપી દીધો આઈ થિંક આન્સર મેં આપી દીધો હશે તમને મનોજ સિન્હા છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની વાત કરીએ તો મનોજ સિન્હા છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવવાના પ્લાન્ટ સ્થાપવા માટે પિસ્તાલીસો કરોડના એમઓયુ થયા છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ સવાલ ભારતમાં ઘર આંગણે યોજાનારા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમના મેન્ટર ગુરુ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને તેનું સોલ્યુશન આશા રાખું છું દરેક મિત્રોને ભણવાની મજા આવી હશે જે મિત્રોને ખરેખર ભણવાની મજા આવી હોય તેવો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને ખાસ પ્રેસ કરીને